નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમથેરાણી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર। અંકલેશ્વરના નવી દેવી ગામ ખાતે થી પારંપરિક વેશભૂષાથી સજ્જ આદિવાસી સમાજના ઘેરૈયા અંકલેશ્વરના શહેરી વિસ્તારમાં આવી પહોંચતા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। ઘેરૈયા ઓ અંકલેશ્વરના હસ્તી તળાવ ખાતે આવેલ ગાયત્રી મંદિર ખાતે આવી પહોંચ્યા હતા। અંકલેશ્વરના નવી દેવી ગામ ખાતેથી નીકળેલ ઘેરૈયા ગાયત્રી મંદિર ખાતે આવી પહોંચી હતી। અંકલેશ્વર ખાતે નવરાત્રી પર્વ નિમિત્તે આદિવાસી સમાજના ઘેરૈયાઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। અંકલેશ્વરમાં પારંપરિક વેશભૂષાથી સજ્જ નવી દેવી ગામના ઘેરૈયાઓની માતાજી પ્રત્યે અપાર શ્રદ્ધા જોવા મળી હતી। આશો નવરાત્રી પર્વની માઈ ભક્તો ગરબે જૂમી માતાજીની આરાધના કરતા હોય છે, પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી અંકલેશ્વર તાલુકામાં વસતા આદિવાસી સમાજના યુવાનો વિવિધ વેશભૂષાથી સજ્જ થઈને નવરાત્રી પર્વ નિમિત્તે ઘેરૈયા બની માતાજીની અનોખી આરાધના કરે છે। આદિવાસી સમાજના ઘેરૈયાઓ અલગ અલગ વિસ્તારોમાં ફરી બ્રહ્મચાર્ય પાળી ગરબે જૂમી એકત્રી કરેલ પાળો માતાજીના મંદિરમાં ઉપયોગ કરે છે। આ આદિવાસી સમાજના ઘેરૈયા ગાયત્રી મંદિર ખાતે આવી પહોંચ્યા હતા, જ્યાં તેઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા। આજના બદલાતા ટ્રેન્ડમાં લોકો નવા ગરબા સ્ટેપ્સ કરી નવરાત્રી મહોત્સવમાં આયોજિત થતા ગરબા મહોત્સવમાં ભાગ લઈને ગરબે ઘૂમતા હોય છે, ત્યારે આજે પણ આદિવાસી સમાજે વર્ષો જૂની પરંપરાગત ઘેરૈયા પ્રથાને અકબંધ રાખી છે। ઘેરૈયાઓએ તેઓની વેશભૂષાના કારણે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર પણ બનતા હોય છે। અમે નવીડી ગામના રહેવાસી છે। અમારા આદિવાસીના જે જૂના પરંપરા જે માતાજીની ચાલે છે એ અમે લોકો જે પહેલાંની ચાલતું હતું, લોકોનું જે આપણા સમાજનું આદિવાસીનું એ વર્ષો પહેલાંનું જે ચાલતું હતું, અમને આ જે નવા ખેલૈયાને જે જૂના જૂના બાળકો છે અમારી સાથે જોડાયેલા, અમે માતાજીનું જે કંઈ બી નવા આવ્યું બધા જોડાઈને જે માતાજીનું કરીએ છીએ ભેગું, તો અમારા પરંપરામાં આ બધું ભેગું ચલાવીએ છીએ અને અમારી પરંપરામાં આ ચાલુ રહેવું જોઈએ એમ અમારા સમાજમાં આદિવાસી સમાજમાં, ને દરેકે દરેક જગા અમે 8 દિવસ સુધી રમીએ છીએ। કોઈ બી જગા પર રમીને કોઈ બી શેરી કોઈ બી ગાંવ અમે લોકો ફરીએ છીએ અને માતાજીનું આયોજન કરીએ છીએ છોકરોને। અંકલેશ્વરમાં ચાલુ વર્ષે ચોમાસામાં ભારે વરસાદના કારણે રોડ રસ્તામાં સર્જાયેલ ખામી ખરાબીને લઈને હવે ગુજરાત શહેરી વિકાસ યોજનાની 80 લાખ રૂપિયાની ગ્રાન્ટ હેઠળ શહેરના 7 જેટલા વિસ્તારોમાં રોડ રસ્તાના મરમ્મત સહિત રીસર્ફેસિંગની કામગીરી થનાર છે, જેનો આજ રોજ અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। અંકલેશ્વરમાં ચાલુ વર્ષે ચોમાસામાં ભારે વરસાદ બાદ અને તે પહેલા પણ રોડ રસ્તાની હાલત અત્યંત બિસ્માર બની હતી, જેને લઈને રોડ રસ્તાના મરમ્મત અને રિપેરિંગ માટે ઘણા વર્ષોથી સ્થાનિકોમાં માંગ ઉઠી રહી હતી। ત્યારે અંકલેશ્વરમાં ગુજરાત શહેરી વિકાસ મિશનની 80 લાખ રૂપિયાની ગ્રાન્ટ હેઠળ 7 વિસ્તારના રોડ રસ્તાના મરમ્મત તેમજ રીસર્ફેસિંગ માટેની કામગીરી કરવામાં આવનાર છે, જેનો આજરોજ અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। અંકલેશ્વરના પિરામણ નાકા નગરપાલિકા ઓફિસથી સુરતી બાગોળ 3 રસ્તા સુધીના રોડનો 24.09 લાખ, જ્યારે ગુજરાત ગેસથી સુરતી બાગોળ સુધીના રસ્તાનો 27.59 લાખ, જ્યારે ગુલનાર ચોકડીથી સ્ટેશન મસ્જિદ અને ગુલનાર ચોકડીથી અનસ મોટર પાછળ સુધીના રસ્તાનો 15.13 લાખ, બડિયાદેવ મંદિરથી શક્તિનગરના પાર્શ્વનાથ ગેટ સુધીના મુખ્ય રસ્તાનો 5.44 લાખ, જ્યારે સંજીવની ક્લિનિકથી ગુજરાત હાઉસિંગ બોર્ડના મુખ્ય રસ્તાનો 5.42 લાખ અને ઇન્દિરાનગરના મકાન નંબર 26 થી વિનાયક ફર્નિચરની સામે સુધીના રસ્તાનો 4.08 લાખ, જ્યારે હરિકૃપા સોસાયટી પાસેથી ટેલિફોન એક્સચેન્જ થઈ મસ્જિદ તરફ જવાના રસ્તાનો 4.36 લાખ રૂપિયાના ખર્ચે મળીને કુલ 86,14,300 રૂપિયા ખર્ચે આશરે બનનાર 7 વિસ્તારના રોડ રસ્તા તેમજ મરમ્મત અને રીસર્ફેસિંગ માટેની કામગીરીનું ખાતમુહૂર્ત અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સોસાયટીના રહીશો સહિત નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા। આજે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા 90 લાખના ખર્ચેની બાબત ભારે વરસાદમાં નુકસાન થયેલા રોડોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ ખાતમુહૂર્તમાં નગરપાલિકાના સભ્ય સંગઠનના હોદ્દેદારો હાજર રહ્યા હતા।
भरूच जिला पुलिस हेडक्वार्टर खाते जिला पुलिस द्वारा आयोजित सेफ एंड सिक्योर नवरात्रि महोत्सव में साइक्लिस्ट ग्रुप द्वारा अनोखा गरबा करवामां आव्या हता। साइकल पर गरबा करी लोकोने श्रद्धा साथे स्वास्थ्यनो संदेश वहेतो कर्यो हतो। भरूच पोलिस हेडक्वार्टर खाते सतत बीजा वर्षे सेफ एंड सिक्योर नवरात्रि महोत्सव नो आयोजन करवामां आव्युं छे। एमां पोलिस परिवार, मीडिया परिवार अने साइक्लिस्ट ग्रुप द्वारा छठा नोरते मन मूकीने गरबे घूम्या हता। त्यारे साइक्लिस्ट ग्रुप द्वारा एक अनोखो अभिगम अपनावी लोकोने श्रद्धा साथे स्वास्थ्यनी जागृति नो संदेश वहेतो करवा माटे प्रयास कर्यो हतो। गरबा महोत्सव होय एटले अवनवा गरबा स्टेप्स माटे गरबा रसिको महिनाओ पहेला तैयारी करता હોય છે અને ગરબા ગ્રાઉન્ડ પર અવનવા વેશભૂષામાં અવનવી ગરબા સ્ટેપ્સ તો તમે જોયા હશે, પરંતુ ભરૂચના સાયક્લિસ્ટ ગ્રુપે પોલીસ હેડક્વાર્ટર ખાતે આયોજિત ગરબા મહોત્સવમાં એક નવતર અભિગમ અપનાવ્યો હતો, જેમાં તેઓએ ગરબે તો ઘૂમ્યા પણ અનોખી રીતે સાયકલ પર ગરબા કર્યા। અંકલેશ્વર અને ભરૂચના સાયક્લિસ્ટ ગ્રુપ દ્વારા ભરૂચ પોલીસ હેડક્વાર્ટર ખાતે આયોજિત સેફ એન્ડ સિક્યોર નવરાત્રી મહોત્સવમાં સાયકલ પર ગરબે ઘૂમી લોકોને શ્રદ્ધા સાથે સ્વાસ્થ્યની જાગૃતિ માટેનો પ્રયાસ કર્યો હતો। ભરૂચ પોલીસ હેડક્વાર્ટર ખાતે આયોજિત સેફ એન્ડ સિક્યોર નવરાત્રી મહોત્સવમાં સાયક્લિસ્ટ ગ્રુપના સભ્યોએ શ્રદ્ધા, સ્વાસ્થ્ય અને સાયકલિંગ પ્રત્યે જાગૃતિ સાથેનો અનોખો મેસેજ સાથે ગરબા ગ્રાઉન્ડમાં અનોખા સાયકલ ગરબા રજૂ કરતા લોકોમાં પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા સહિત અન્ય પોલીસ અધિકારીઓ અને ગરબા રસિકોમાં સાયકલ ગરબાએ આકર્ષણ જમાવ્યું હતું। અંકલેશ્વર શહેર અને તાલુકામાં દેશી દારૂના અડ્ડાઓ આજે પણ ધમધમી રહ્યા છે, ત્યારે તહેવારો પૂર્વ અંકલેશ્વર જેડીસીમાં જાહેરમાં જ દેશી દારૂની પોટલીઓ વેચવામાં આવી રહી હોવાના કેટલાક વિડીયો સામે આવ્યા છે। વારંવાર જેડીસીમાં જાહેરમાં જ દેશી દારૂની પોટલીઓ વેચાતી હોવાના વિડીયો વાયરલ થવા છતાં જેડીસી પોલીસ અને સ્થાનિક પોલીસની ઊંઘ નથી ઉડી રહી। અંકલેશ્વરમાં તહેવારો પહેલા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બેલગામ બની હોય તેમ જેડીસી વિસ્તારમાં નવરાત્રી દરમિયાન જાહેર રસ્તા પર જ દેશી દારૂની પોટલીઓનું વેચાણ થતું હોવાની તસવીરો સામે આવી છે। કેરણની ચોરી ને સોયનું દાન, આ કહેવત તમે કદાચ સાંભળી જશે, જેનો અર્થ છે કે મોટી મોટી વસ્તુઓને જવા દેવી અને નાનું કંઈક કરી નાખી મોટા મોટાઓ તાઇફાઓ કરવા, આવો જ એક ઘાટ અંકલેશ્વરમાં પણ છે। અંકલેશ્વરમાં દેશી વિદેશી દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે। કોરોના વખતે ભલે લોકડાઉન હતું, પરંતુ દારૂનું સેવન કરવાની ટેવ વાળાઓને દારૂનો જથ્થો સમયાંતરે મળતો જ રહ્યો હતો। જોકે હવે અંકલેશ્વરમાં લોકડાઉન તો રહ્યું નથી, પરંતુ દારૂબંધી તો આજે પણ છે જ, પરંતુ તેમ છતાં તેનું કડક રીતે અમલવારી ન થતા હવે બુટલેગરો એટલી હદે બેલગામ બની ગયા છે કે અંકલેશ્વર જેડીસીમાં જાહેર માર્ગો પર જ દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે અને દેશી દારૂની પોટલીઓ વેચવામાં આવી રહી છે। અંકલેશ્વર કેમિકલ હબ છે એટલે મોટી સંખ્યામાં પરપ્રાંતીય લોકો રોજગારી અર્થે અહીંયા સ્થાયી થયા છે અને ગુજરાતના બહારના પ્રાંતવાળા લોકો મોટા ભાગે દારૂની સેવન કરવાની ટેવ વાળા હોય છે, જેને લઈને તેમને દારૂનો જથ્થો પૂરો પાડવા માટે બુટલેગરો સક્રિય બન્યા છે। પહેલાથી જ અંકલેશ્વર જેડીસીમાં દારૂ વેચાતો હતો કોઈ નવી વાત નથી, પરંતુ હવે તો બુટલેગરો જાહેરમાં જ દારૂના અડ્ડાઓ શરૂ કરી દેશી દારૂની પોટલીઓ વેચી રહ્યા છે, જેનું કારણ છે પોલીસ તેમના ઉપર રહેમ નજર રાખી રહી છે। અંકલેશ્વરમાં નવરાત્રીના તહેવાર હોવાને લઈને મોડી રાત્રે મહિલાઓ દીકરીઓની અવર જવર રહેતી હોય છે, ત્યારે દારૂ અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ તે મહિલાઓ માટે પણ એટલી જ જોખમી હોઈ શકે છે અને ન કરે નારાયણ કોઈ મોટી હોનારત પણ સર્જી શકે છે। અંકલેશ્વરમાં આમ પણ દીકરીઓની સલામતી માટે સવાલો ઉઠી રહ્યા છે, અનેક દુષ્કર્મ અને છેડતીના કિસ્સાઓ પોલીસ ચોપડે દર બીજા દિવસે નોંધાઈ રહ્યા છે, ત્યારે પોલીસ આવી દારૂ અને જુગાર જેવી પ્રવૃત્તિ પર બાજ નજર રાખે એ માટે જિલ્લા પોલીસ વડા પણ સૂચનો આપી રહી છે, પરંતુ સ્થાનિક પોલીસ ક્યાંક ને ક્યાંક રહેમ નજર રાખતા દેશી દારૂના અડ્ડાઓ ધમધમતા થયા છે અને અંકલેશ્વર જેડીસીમાં તો જાહેર રસ્તા પર જ દેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે અને પોટલીઓનું વેચાણ જાહેરમાં થતા ક્યાંક ને ક્યાંક પોલીસ પણ નરી આંખે મોટા વેપલાઓને જોઈ રહી હોય તેવું કહેવું પણ ખોટું નથી, ત્યારે નાના નાના કેસો કરી દારૂબંધીની કડક અમલવારી બતાવવામાં આવતી હોય તેવું પણ કહેવું ખોટું નથી। ત્યારે આ મામલે હવે ભરૂચ જિલ્લા પોલીસ વડા સ્થાનિક પોલીસને સામે કાર્યવાહી કરશે કે પછી દારૂબંધી અંગે કડક અમલ કરાવવા સૂચનો આપશે તે તો હવે જોવું રહ્યું। અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે ભરૂચ જિલ્લા પોલીસ વડા તરીકે મયુર ચાવડાએ ચાર્જ સંભાળ્યા બાદ ફરજમાં ગફલતને લઈને અનેક પીઆઈ થી લઈને પીએસઆઈ કક્ષાના પોલીસ કર્મચારીઓની પણ આંતરિક બદલી થઈ છે, તેવામાં પણ હવે દારૂના અડ્ડાઓ ધમધમતા હોય ત્યારે સવાલ ઉઠવા તો સ્વાભાવિક છે।
ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં આવેલા ઇન્દ્રપ્રસ્થ શોપિંગ સેન્ટરમાં આવેલા બ્યુટી પાર્લરને તસ્કરોએ નિશાન બનાવી બ્યુટી પાર્લરમાં પ્રવેશ કરી તોડફોડ કરવા ઉપરાંત ગલ્લામાં રહેલ રોકડા રૂપિયાની ચોરી કરીને ફરાર થઈ જતા પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઈ છે. નજીકમાં લાગેલ સીસીટીવી કેમેરામાં ઘટના કેદ થઈ હતી. ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં આવેલ ઇન્દ્રપ્રસ્થ શોપિંગમાં આવેલ બ્યુટી પાર્લરમાં તસ્કરોએ ત્રાટકી તોડફોડ કરી પાર્લરની દિવસભરના વકરાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. જો કે તસ્કરોની ચોરીની અને તોડફોડની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. આ મામલે પાર્લરના સંચાલકોએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોને ઝડપી પાડવા માટે ચક્રગતિમાન કર્યા છે. ભરૂચમાં તહેવારો પૂર્વ હવે તસ્કરો ફરી એકવાર સક્રિય બન્યા છે. મકાનો, દુકાનો, શોરૂમો અને વાહનોને નિશાન બનાવી તસ્કરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે. તેવામાં ભરૂચના હાડસમા એવા શક્તિનાથ વિસ્તારમાં આવેલ ઇન્દ્રપ્રસ્થ શોપિંગ સેન્ટરમાં મેજિક બ્યુટી સલૂન આવેલ છે. આ પાર્લરના સંચાલિકા સંજના સોલંકી ગતરોજ દિવસભર કામગીરી કરી તેનો વકરો ગલ્લામાં જ રાખી દુકાન બંધ કરી ઘરે ગયા હતા. તેમના બ્યુટી સલૂનને રાત્રિના સમયે બંધ હાલતમાં જોઈ તસ્કરોએ નિશાન બનાવી શટર તોડી અંદરનો કાચ તોડી સલૂનમાં પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ સલૂનના ગલ્લામાં રહેલ દિવસભરનો વકરો અને અમુક સામાન લઈને પલાયન થઈ ગયા હતા. જો કે સલૂનનો કાચ તોડતી વખતે તેમના હાથમાં કોઈક વસ્તુ વાગી જતા લોહીના નિશાન પણ અંદર જોવા મળ્યા હતા. જ્યારે સવારે સલૂનના સંચાલિકા દુકાને આવતા તેમના દુકાનમાં કોઈકે પ્રવેશ કરી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાનું માલુમ પડ્યું હતું. જેને લઈને તેઓએ દુકાનમાં શું થયું તે ચેક કરવા માટે સીસીટીવી ખંખોરતા સીસીટીવી કેમેરામાં ચોરીની ઘટના કેદ થઈ હતી. જેથી પાર્લરની સંચાલિકા સંજના સોલંકીએ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોને ઝડપી પાડવા માટે ચક્રગતિમાન કર્યા છે. ઉલ્લેખ કરવો રહ્યો કે તહેવારો પૂર્વ ભરૂચમાં તસ્કરો સક્રિય બન્યા છે અને ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે. મારું નામ સંજના સોલંકી છે. આ પાર્લર મારું છે, મેજિક બ્યુટી સલૂન કરીને શક્તિનાથ ઇન્દ્રપ્રસ્થ શોપિંગ સેન્ટરમાં મારું પાર્લર છે. રાતે હું કામ કરી અને મારો જે વકરો હતો એ મૂકી અને હું લોક કરીને ગઈ હતી. ત્યાર સવારે હું 10 વાગે રિટર્ન થઈ, ઘરે રિટર્ન થઈ ત્યારે મારું લોક અને મારા જે રોકડ કેશ હતા એ બધું લઈ ગયા હતા. અને અંદર સલૂનમાંથી જે વસ્તુ અમુક હતી એ પણ એ લોકો લઈ ગયા છે અને અમુક મારી સલૂનના એ વસ્તુ તોડ માનસિક દિવ્યાંગ બાળકોની સંસ્થા એવા કલરવ સ્કૂલમાં અત્યારથી જ દિવાળીના પર્વને લઈને માનસિક દિવ્યાંગ બાળકો દ્વારા દીવડાઓ બનાવવાની શરૂઆત કરી દેવામાં આવી છે. ભરૂચમાં માનસિક દિવ્યાંગ બાળકોની સંસ્થા કલરવ ખાતે બાળકોએ દીપાવલી પર્વ નિમિત્તે દીવડા તૈયાર કર્યા છે. આ દીવડાઓના વેચાણ થકી બાળકો સારી રીતે દિવાળી પર્વની ઉજવણી કરી શકશે એ માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. માનસિક દિવ્યાંગ બાળકો માટે ભરૂચની કલરવ સંસ્થા આશીર્વાદ રૂપ સમાન છે. અહીં બાળકોને જીવન ઉપયોગી જ્ઞાન આપવા સાથે તેઓ આર્થિક રીતે પણ પોતાની રીતે આત્મનિર્ભર બની શકે તે માટે અહીંના બાળકોને ફાઇલ, બાજ, પડિયા, અગરબત્તી, દિવાળી, રંગબેરંગી કોડિયા વગેરે બનાવવાનું પણ શીખવા આવે છે. પ્રકાશના પર્વ, દીપાવલીના તહેવાર પૂર્વ અહીંના બાળકો આકર્ષક દીવડાઓ તૈયાર કરવામાં વ્યસ્ત બન્યા છે. આ બાળકો દ્વારા રક્ષાબંધનને લઈને રાખડીઓ પણ તૈયાર કરવામાં આવી હતી. બાળકો દ્વારા વિવિધ પ્રકારના કલાત્મક દીવડાઓ તૈયાર કરવામાં આવ્યા છે. પોતાની આગવી સૂઝબૂઝથી આ દીવડા બાળકોએ જાતે જ તૈયાર કર્યા છે. આ દીવડાઓના વેચાણ કરી દરેક બાળકોને દિવાળીની ઉજવણી માટે ફટાકડા અને મીઠાઈ ભેટ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સરકારની પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરવા માટે કરેલ અપીલને ધ્યાનમાં રાખી આ વર્ષે કલરવ શાળા દ્વારા કાગળની બેગ બનાવીને બજારમાં મૂકવામાં આવનાર છે. ત્યારે સરકારના પ્લાસ્ટિક ફ્રી દેશ બનાવવાની મુહિમમાં સામાજિક સંસ્થાઓની મદદથી પોતાના કૌશલ્યથી પેપર બેગ બનાવવાની પહેલ શરૂ કરી છે. ત્યારે કલરવ શાળા સંચાલકો અને બાળકો પણ એમના હાથથી હાથ મેળવી પોતાના હાથથી બનાવેલ વસ્તુઓનો વધુ લોકો વધુ ખરીદી કરે એવી આશા સેવી રહ્યા છે. ભરૂચ જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે આયોજિત સેફ એન્ડ સિક્યોર ગરબા મહોત્સવમાં પોલીસ કર્મચારીઓ સહિત મીડિયા કર્મચારીઓ છઠ્ઠા નોરતે મન મૂકી ગરબે ઘૂમ્યા હતા. સાથે જ માતાજીને આરતી ઉતારી હતી.
भरूच जिला पोलिस हेडक्वार्टर खाते आयोजित नवरात्रि गरबा महोत्सव में छठा नोरते मीडिया कर्मचारी अने पोलिस वडा मयूर चावड़ा द्वारा माताजीनी आरती उतारवामां आवी हती। भरूच जिला पोलिस हेडक्वार्टर खाते सतत बीजा वर्षे जिला पोलिस वडाना मार्गदर्शन हेठळ सेफ एंड सिक्योर नवरात्रि महोत्सव नु आयोजन करवामां आव्युं छे, जेमां पोलिस परिवार पण गरबा महोत्सव में गरबा रमी सके ते माटे महिलाओनी सुरक्षा ने ध्यान में राखीने विशेष नवरात्रि महोत्सव नु आयोजन करवामां आव्युं छे। त्यारे छठा नोरते भरूच ना मीडिया कर्मचारी माताजीनी आरती में सामेल थया हता। भरूच जिला पोलिस द्वारा काली तलावड़ी स्थित पोलिस हेडक्वार्टर खाते सतत बीजा वर्षे सेफ एंड सिक्योर नवरात्रि महोत्सव नो पूरती तकेदारी साथे आयोजन करवामां आव्युं छे, जेमां आजरोज विविध क्षेत्रना अग्रणीओ माताजीनी आरती में सामेल थया हता। जेमां नवरात्रि में छठी रात्रे भरूच सक्रिय पत्रकार संघना पत्रकारों सहित जिल्लाना अन्य संगठनना पत्रकारों तेमज साइक्लिस्ट ग्रुपना सभ्यो परिवारजनों साथे उपस्थित रही जिल्ला पोलिस वडा साथे माताजीनी आरती उतारी धन्यता अनुभवी हती। आरती बाद माताजीना गरबामां पण परिवारजनोए सामेल थई गरबे घूम्या हता। जिल्ला पोलिस वडा मयूर चावड़ाए उपस्थित लोकोनो आभार व्यक्त करवा साथे गरबा आयोजन अंगे माहिती आपी हती। गरबे घूमवा आवेल मीडिया कर्मचारीओना परिवारजनो सहित खेलैयाओमां सुरक्षानी भावना साथे गरबे घूमवानो अनेरो उत्साह जोवा मळ्यो हतो। त्यारे सतत बीजा वर्षे आयोजित गरबा મહોત્સવમાં છઠ્ઠા નોરતે મીડિયા કર્મચારીઓ પણ સહભાગી થયા હતા। સેફ એન્ડ સિક્યોર નવરાત્રિ 2023 નું પર્વ ઉજવી રહ્યા છે ભરૂચ પોલીસ। ત્યારે આજે ભરૂચ જિલ્લાના તમામ પત્રકાર મિત્રો, ઇલેક્ટ્રોનિક મીડિયા, પ્રિન્ટ મીડિયા, સોશિયલ મીડિયા તમામ મિત્રોને આજે ભરૂચ પોલીસે આમંત્રણ આપ્યું છે। મોટી સંખ્યામાં તમામ લોકો જોડાયા છે અને મા શક્તિની આરતી કરી છે। આજના દિવસમાં હું તમામ લોકોને શુભેચ્છા પાઠવું છું અને આભાર પણ વ્યક્ત કરું છું કે તમામ લોકો આજે ભરૂચ પોલીસની લાગણીને માન આપીને અહીંયા મોટી સંખ્યામાં જોડાયા। થેન્ક યુ। બેઝિકલી આ ત્રણ થીમ ઉપર ચાલતું છે, વિમેન એન્ડ ચાઇલ્ડ સેફ્ટી, ટ્રાફિક સેફ્ટી અને સાયબર સેફ્ટી। આ ત્રણ થીમ સાથે અમે આ ગરબાનું આયોજન કર્યું છે। ત્યાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ થીમને બોર્ડ્સ બી માર્યા છે કે કઈ રીતે તમારે વિમેન અને ચાઇલ્ડ સેફ્ટીને પ્રાયોરિટી આપવી જોઈએ, કઈ રીતે સાયબર સેફ રહેવું જોઈએ અને કઈ રીતે ટ્રાફિકનું પાલન કરવું જોઈએ। આ જગ્યા ઉપર જ્યારે અહીંયા આ ત્રણ થીમ ઉપર ગરબા થઈ રહ્યા છે, મોટી સંખ્યામાં લોકો જોડાઈ રહ્યા છે, તો આ લોકોની સેવા માટે અને સગવડ માટે અહીંયા એમ્બ્યુલન્સ, મેડિકલ ટીમ, ફાયરની ટીમ અને અલગ ટીમની વ્યવસ્થા કરી છે, એટલે કોઈ બી ઇમરજન્સીને એડ્રેસ કરવા માટે અમે લોકો પહોંચી શકીએ। ભરૂચ શહેરના ભોલા વિસ્તારમાં આવેલા અમી જાદવ સોસાયટીમાં આયોજિત ગરબા મહોત્સવમાં ધારાસભ્ય અને ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખે માતાજીને આરતી ઉતારી હતી તો ખેલૈયાઓ મન મૂકીને છઠ્ઠે નોરતે ગરબે ઘૂમ્યા હતા। ભરૂચના બોલાવ વિસ્તારમાં આવેલા અમી જાદવ સોસાયટીમાં સ્થાનિકો દ્વારા નવરાત્રિનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં છઠ્ઠા નોરતે ભરૂચના ધારાસભ્ય અને ભાજપના જિલ્લા પ્રમુખના હસ્તે માતાજીની આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। હાલમાં નવરાત્રિ મહોત્સવ ચાલી રહ્યો છે, જેને લઈને શહેરમાં શેરી, મહોલ્લા, સોસાયટીઓ અને પાર્ટી પ્લોટ સહિત વિવિધ સ્થળો ઉપર 600 કરતા વધુ નાના મોટા ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમતા હોય છે। ત્યારે ભરૂચના બોલાવ વિસ્તારમાં આવેલ અમી જાદવ સોસાયટીમાં પણ સ્થાનિકો દ્વારા નવરાત્રિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં આપણી દીકરી આપણા જ ઘર આંગણે ગરબા રમી શકે તેવા ઉદ્દેશ સાથે સોસાયટીમાં જ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે આ ગરબા મહોત્સવમાં છઠ્ઠા નોરતે ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા અને નવરાત્રિ પર્વની શ્રદ્ધાભેર ઉજવણી કરી હતી। ત્યારે છઠ્ઠા નોરતે સોસાયટી ના રહીશો સહિત ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા સહિતના મહાનુભાવના હસ્તે માં જગદંબાની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। આરતી બાદ મહાનુભાવો સાથે સોસાયટીના તમામ સભ્યો ગરબે ઘૂમ્યા હતા। શક્તિની સાધનાનું, ઉપાસનાનું, આરાધનાનું પર્વ એટલે નવરાત્રિ। હજારો હજારો વર્ષથી આપણી આ પરંપરા અને પરંપરા સાથે આપણે બધા જોડાયેલા સૌ હિન્દુ ભાઈઓ બહેનો, નવરાત્રિનો આ પવિત્ર તહેવાર આપણે બધા જ લોકો માત્ર રાત્રે ગરબા રમવા, ઝૂમવા, પૂજા પૂરતું નહીં, પરંતુ નવે નવ દિવસ સાચા અર્થમાં
માતાજીની ઉપાસના થાય એ માટે પ્રત્યેક ઘરમાં અનેક પ્રકારના નિયમોનું પાલન કરીને આપણે બધા લોકો માતાજીની સમીપ રહેવાનો અને શક્તિ મેળવવાનો પ્રયાસ કરીએ છીએ. આજના પવિત્ર દિવસે અમી જળાવ સોસાયટીમાં તમારી સાથે અમને પણ ઉપસ્થિત રહેવાની તક મળી છે. માતાજીને પ્રાર્થના કરીએ આપણા સૌના જીવનમાં ખૂબ શક્તિ આપે, જેના કારણે આપણે આપણા પરિવારનું અને સમાજ જીવનમાં આપણું પોતાનું યોગદાન આપીએ. ઝઘડિયાના સુલતાના પુરાના યુવાન અને ઝઘડિયા ગોરી માર્ગ ઉપર અકસ્માત નડતા તેનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. અજાણ્યા વાહનની અડફેટે યુવાનનું મોત નીપજ્યું હતું. ઝઘડિયા તાલુકામાંથી પસાર થતા અંકલેશ્વર રાજપીપળા ગોરી માર્ગ ઉપર 24 કલાક વાહનોની અવર જવર રહે છે. આ માર્ગ પર રાજપીપળાની આગળ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું સ્થળ તેમજ બોડેલી છોટાઉદેપુરના માર્ગ સાથે જોડાયેલી હોવાથી છોટાઉદેપુરની આગળ મધ્યપ્રદેશ તરફ વાહનો પણ સુરત મુંબઈ તરફ જવા આ માર્ગનો ઉપયોગ કરે છે. ઝઘડિયા તાલુકામાંથી પસાર થતા આ ઘોરી માર્ગ પર લાંબા સમયથી અકસ્માતોની સંખ્યા દિવસ પ્રતિ દિવસ વધી રહી છે. આ અકસ્માતો પૈકી ઘણા અકસ્માતો જીવલેણ પણ બનતા હોય છે. અકસ્માતોની વણથંભી પરંપરાને યથાવત રાખતી એક ઘટના ગઈકાલે 20મીના રોજ ઝઘડિયાના સુલતાનપુરાનો રાજેશભાઈ પ્રતાપભાઈ વસાવા, કે જેઓ 36 વર્ષના છે, સાંજના 6:30 વાગ્યાના અરસામાં ઝઘડિયા રાજપીપળા તરફ જવાના માર્ગ પર રોડની સાઈડમાં ચાલતા જઈ રહ્યા હતા ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે રાજેશભાઈને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો અને રાજેશભાઈને ગંભીર ઈજા પહોંચી હતી. તેમને માતાના ભાગે વાગતા માથું ફાટી ગયું હતું. આ યુવક રાજેશભાઈનો અકસ્માત દરમિયાન ઘટના સ્થળે કડું મોત નીપજ્યું હતું. અકસ્માતની આ ઘટના સંદર્ભે મૃતકના મોટા ભાઈ કમલેશભાઈ પ્રતાપભાઈ વસાવા રહે નવીનગરી સુલતાનપુરા ઝઘડિયા હવે અકસ્માત સર્જી નાસી ગયેલા અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ઝઘડિયા પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઝઘડિયા તાલુકાના મુખ્ય ઘોરી માર્ગ ઉપરાંત અન્ય ગ્રામ્ય માર્ગો પર 6 વાર તથા જીવલેણ અકસ્માતોને લઈને જનતા ચિંતિત બની છે. આ સાથે પૂર્ણ થાય છે આમ ટીવી ના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવી વિગતો સાથે. ત્યાં સુધી જોતા રહો આમ ટીવી હરોજ.